विद्यार्थी मित्रों नमस्कार। धोरण 9 विषय गुजराती अने पाठ आपणो बीजो चोरी अने प्रायश्चित। तो आपणे महात्मा गांधी जे आ पाठना लेखक छे, पण आम जोईए तो एमना पुस्तकमांथी आ पाठ लेवामां आव्यो। एमना जो पुस्तक छे सत्यना प्रयोग, सत्यना प्रयोग एटले के सत्य बोलवानो शुं फायदो थाय छे अने શું આપણને જીવનમાં મદદરૂપ થાય છે। તો એમને જે જીવનમાં અનુભવ કરેલા છે એ અનુભવનો આમાં આપણને વર્ણન આવે છે। તો ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજીના જીવનમાં આપણે અનેક એવો પરિચય, જીવનમાંથી પ્રસંગો, જીવનમાંથી આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડે છે। તો આઝાદીની જે મહામૂલી લડાઈ હતી એની અંદર આપણે એક વાત કરી કાલે કે બાપુ નાના હતા ત્યારે એને બીડી પીવાનો શોખ હતો, તો સ્વાભાવિક બીડી તો મળે નહીં કે તો કાકા ના બધા જે પીતા હોય એના ઠૂઠા, એટલે બીડી અડધી પીધી નાખી દે એટલી, તો એ ઠૂઠા હોય એ બધા ભેગા કરતા, પણ ક્યારેક ક્યારેક તો એ ઠૂઠા ગોતવા મુશ્કેલ પડી જાય। તો એવા સમયની અંદર કોઈ એવું વૃક્ષ કે જેના પાંદડા પી અને ધુમાળા કાઢવાની એવી સ્ટાઇલ મળે અને ધુમાળો નીકળે, તો એનો પણ પ્રયત્ન કર્યો, પણ લાંબો સમય સુધી એ ન આવેલું। ઘણી વાર તો સંતોષ નહીં થાય, પરાધીનતા જેવું લાગે, કારણ કે જે ઓરિજિનલ વસ્તુમાં સ્વાદ આવતો હોય ખાવાનો એવો તો ડુપ્લિકેટમાં આવે નહીં, એટલે આમાં એને પરાધીનતા અનુભવતો હતો। વડીલોની આજ્ઞા નહીં મળે, એવા કામમાં તો વડીલોની આજ્ઞા મળે નહીં, અને દુઃખ પણ થાય, આપઘાત કરવાનો નિશ્ચય કર્યો કે આ ખોટું કામ થઈ ગયું, વળી એમ થયું કે આ યોગ્ય ન કહેવાય, અને એવા સમયે પોતે આપઘાત કરવો કે ઝેર પીવું, આવું સાંભળ્યું કે ધતુરાના ડોડવા હોય ખાઈ જાય, મેં એવું સાંભળ્યું છે। આમાં ગાંધીજી કહેતા કે ધતુરાના પાંદડા એ ધતુરાનું ખાઈ જાય, એ રોપો ડોડવા જે હોય તો એનાથી માણસ મરી જાય એવું સાંભળ્યું છે, પણ તો કે હવે એ નથી ખાવું કે એમાં વળી મરીને પીલાય તો રદ કરી નાખ્યું, નથી ખાવું કે નથી મરવું કે દીપમાળાનું ઘી ચડાવીને દર્શન કર્યા, એકાંત શોધ્યું બાપુએ, આગળ પાછળનું થોડુંક રિવિઝનને તાજું કરાવ્યું, પછી ઝેર ખાવાની હિંમત ન આવી, અને એવા સમયે મૃત્યુ પણ નહીં થાય કે હવે તો મરીને લાભ તો એમ મરી જાય તો એથી કરતા એવું કરી કે છતાં પણ કે બે ચાર બી ખાધા, ધતુરાના જે ડોડો રોપો હતો એના બે ચાર બી ખાધા, પછી એવા સમયે હિંમત ન ચાલી અને મોતથી ડર્યા અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું હતું। આપઘાતની વાત એ ભૂલી જવા જેવો ઠરાવ એટલે એવો કાયદો પસાર થયો, કાલે આપણે કીધું હતું ઠરાવ એટલે સમાજથી શબ્દમાં કાયદો થાય, સમજ્યો કે ન સમજ્યો વિચાર કરવો સહેલો પણ અમલ કરવો એ અઘરો હતો। આથી જ્યારે આપઘાત કરવાની ધમકી આપે છે ને ત્યારે તેને મારા ઉપર હું બહુ ઓછી અસર થાય છે, આવું કહે છે, જ્યારે આપઘાત કરવાની આપે છે ધમકી ત્યારે કે મારા ઉપર એ ઓછી થાય છે એવું કહે છે અસર, અને આમ તો કે આ આપઘાતમાં વિચારોનું પરિણામ એ આવ્યું, વિચારવાનું પરિણામ એ આવ્યું આપઘાતની અંદર, તો કે એથી એવા બીડી ચોરીને પીવાની તેમજ નોકરોના ડોકળા ચોરવાની તેમાંથી દહીં ટેવ રહીને એ બીડી ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા। આવા વિચારના કારણે એવું થયું કે આ બે ટેવ ધીમે ધીમે વહી ગઈ, મોટેપણે બીડી પીવાની એ ઈચ્છા જ મને કદી નથી થઈ, છતાં પણ ટેવ એવી જંગલી અને ગંદી ટેવ એટલે બહુ ખરાબ ટેવ હતી, હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે, આ ટેવ સારી નથી એવું ગાંધીજી માનતા હતા બીડી પીવાની। હકીકતમાં આજે પણ આપણા દેશમાં એવો નિયમ છે કે જો કોઈ પણ પાનનો ગલો દુકાન હોય તો તમારે વાંચી જોવાની, લખેલું છે કે અહીંયા તો કે 18 વર્ષથી નાની વયની ઉંમરની વ્યક્તિને તમાકુ પાન સેવન કરવું એ હાનિકારક છે સ્વાસ્થ્યને માટે, આવું અહીંયા લખેલું હોય છે, પણ છતાં પણ આપણે બધા આજે એવા સમાજની અંદરથી ઘડતર પામેલા છીએ કે આંખ ખાડા કાન કરીએ છીએ,
આજે પણ આપણે ગુટકાની કોઈ પણ વસ્તુ લઈએ તો લખ્યું જ હોય કે આ ખાવાથી હાનિકારક કેન્સર થઈ શકે છે, સ્વાસ્થ્યને નુકસાનકારક છે, છતાંય આપણે સેવન કરીએ છીએ. દુકાન ઉપર લેબલ માર્યું છે, જે વસ્તુ ખરીદો એમાંય આપણને ચેતવણી આપીએ, છતાંય ગરજી. તો એ સમયે તો સમજતા, પણ આપણે તો અત્યારે સમજતા નથી. તો આમાં પણ એવું જ આપણને કહેવા માંડ્યું, ગંદી ટેવ છે, ખરાબ ટેવ છે, જબરજસ્ત બિલીનો એટલો બધો શોખ હતો કે દુનિયામાં કેમ છે આ શક્તિ, કઈ એવી છે કે જે મેળવી શક્યો જ નથી, કે આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકતા હોય ને એવું લાગે છે અને બેસી ન હોય. સ્વાભાવિક રીતે વાત મિત્રો સાચી છે. તમે ઘણીવાર રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, એસટીએ કે કોઈ એવા જાહેર અન્ય સ્થળો હોય છે સરકારી, ત્યાં તમે જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે તમારે જોવાનું, બીડી ફૂંકવાનો તો પીવે જ છે, એ એનો આનંદ માને છે, પણ આપણને એના કારણે સામેવાળાને કેટલી તકલીફ પડે એ ક્યારે વિચારતો નથી. આ પાઠમાં આપણને એ જ કીધું બાપુએ કે એ બીડી પીવામાં જબરજસ્ત મસ્ત હોય છે, પણ એના કારણે મને કેટલું ગુંગળામણ થાય, ગુંગળામણ એટલે મૂંઝારો થાય છે, તો એનું આ કહે છે. તો બીડી ફૂંકતા ફૂંકતી હોય ત્યારે બેસવું પણ ભારે પડી થઈ પડે છે, તો આ હકીકત છે. તેના ધુમાથી હું ગુંગળાઈ જાઉં છું એટલે કે મૂંઝાઈ જાઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ બીજો પારસ, ચોરી અને પ્રાશ્ચિત, એમાં પેજ નંબર 4, બરોબર. કાલનું જે થોડુંક હતું એ તમને રિવિઝન કરે છે. બીડીઓના ઠૂઠા ચોરવા, એ અંગે ચાકરના ડોકળા ચોરવા અને દોષના કરતા પણ બીજાને બીજો એક ચોરીનો દોષ રહ્યો જે મારાથી થયો હતો તેનું વધારે ગંભીર ગણું છું. બેડીના ઠૂઠા ચોરવા કે પછી કઈ આ રીતના અન્ય કોઈ વસ્તુ, પણ કે છતાં પણ પોતે એવું માનતા હતા કે આ મારાથી મોટામાં મોટી એ ભૂલ થઈ ગઈ છે, અને એવી ગંભીર ભૂલ કે જેને સુધારવી પણ મુશ્કેલ થઈ પડે, તો એવું બાપુ માનતા હતા. જો આપણે એવો પાઠ ભણીએ છીએ મિત્રો કે 1800 આ આઝાદીની લડાઈમાંથી જે આપણા પ્રેરણા સ્ત્રોત છે, જેને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ, જેને બાપુનું સ્થાન આપ્યું છે, જેના નામની આગળ મહાત્મા એવો શબ્દ લાગે છે, જેના જીવનમાંથી એક એવું પુસ્તકની રચના કરી કે જેનું નામ જ સત્યના પ્રયોગો છે, એક એવા સંત પુરુષ, એક એવા દેશભક્ત કે જેના આશ્રમની અંદર પણ હવારે ગીત ગવાતું હોય કે વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ, પીર પરાય ધાને પર દુખે રે ઉપકાર ન કરે, અને મન અભિમાન રે બીજાને દુઃખમાં ઉપકાર કરે, બીજાને મદદરૂપ થાય તો મનમાં અભિમાન ન હોય કે મેં આને મદદ કરી, એવા મહાન દેશભક્તનો આપણે પાઠ ભણીએ છીએ. અને જો આપણે પણ એવી રીતના ક્યારેક પણ સમય મળે તો આમાં અન્ય ક્રાંતિકારીઓના એ છે કે આપણે દેશભક્તોનો કે જે 1857 મહાસંગ્રામમાં ક્રાંતિકારીઓ છે. આપણી આઝાદીની બે રીતે લડાઈ આવતી હતી, એક ક્રાંતિના રીતે અને એક સત્યરૂપી. એક એવી હતી આપણી લડાઈ કે એ આપણે એક ફળાકો મારે તો આપણે બે મારી સામે, અને એક એવી હતી કે સત્યરૂપી એ હાથ ઉપાડે પણ આપણે હાથ ઉપાડતું નહીં. તો એ મહામૂલી આપણને ક્રાંતિના કહેવામાં, આમાં અનેક ક્રાંતિકારીઓનો છે કે આપણે આજે પાઠ એવો જ ભણી, ચોરી અને પ્રાશ્ચિત. તો એમાં આઝાદીના જે લડવૈયા રહ્યા એમાં જીવનનો, એના જીવનનો એક પ્રસંગ છે. તો આમાં અનેક અમર શહીદ મંગલ પાંડે, વિરાંગના મેના, પછી મહાનાયક શ્રીમદ નાના સાહેબ પેશવા, ઈશ્વર પાંડે, પછી અમરસિંહ જલકારી દેવી, રંગબાપુજી અને હુકુમચંદ જૈન, ઠાકુર દરાવરસિંહ અને આમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કાત્યા ટોપે, અનેક એવા ક્રાંતિકારીઓ થઈ ગયા કે જે આઝાદીના આ મહાન લડતની અંદર લડે છે, અને એમના જીવનના અનેક એવા પ્રસંગો છે કે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. આમાં એક છે, પરતંત્રતાની આ વેદના રે ભગાડે મૃત્યુનો ભય, લડેંગે યા મરેંગે પર સિર કભી ન ઝુકાયેંગે, સ્વતંત્રતા કા આકાશ મેં જગમગતા ક્રાંતિના મહાન નક્ષત્રો, તન સમર્પિત મન સમર્પિત ઓર યે જીવન ભી સમર્પિત હૈ, ચાહતા હું દેશ કી ધરતી તુજે કુછ ઓર ભી દુ. સરસ મજાની એક કાવ્ય પંક્તિ છે મિત્રો, ફરી એક વાર સાંભળજો. આપણો પાઠ જ એવો છે કે મહાત્મા ગાંધી રચિત છે, તો એમાંના જે જીવનની અંદર ચોરીનો બનાવ રહ્યો એનું કે છે. તો આપણે પણ હારે કાંઈ દેશભક્ત હતા તો આપણે એક દેશભક્તના અન્ય દેશભક્તના ઉદાહરણ લઈ શકીએ. પરતંત્રતાની વેદના ભગાડે, પરતંત્રતાની વેદના ભગાડે મૃત્યુનો ભય,
लड़ेंगे मरेंगे पर सिर कभी न झुकाएंगे, लड़ेंगे मरेंगे पर सिर कभी न झुकाएंगे। स्वतंत्रता ना आकाश में जगमगता क्रांतिना महान नक्षत्रों, तन समर्पित मन समर्पित, तन समर्पित मन समर्पित और यह जीवन भी समर्पित है। चाहता हूं कि देश की धरती तुझे कुछ और भी दू। सरस मजानी आवी आपने ए महान देशभक्तों ने क्रांतियों अपना उदाहरण आपा छे। तो आपने आया जे 1857 संग्राम नी बात करी, गांधीजी ना जीवन नी बात करी, तो के बापू ना जीवन माथी आपने अनेक समय प्रेरणा मिली छे सत्य रूपी। पछी पानी नो उपयोग करवानी वात होय के जरियत मुजब पानी नो उपयोग करो, के अंग्रेजों ना अत्याचार सामे लड़वानी वात होय, के कोई ने मदद करवानी वात होय, के हिंदू ने मुसलमान ने झगड़ा नहीं बात हो। तो दरेक जगह गांधीजी ना जीवन माथी आपने भाईचारा की भावना, सहिष्णुता, शांति अने प्रेम, दया, लागणी, करुणा आवुं ज आपने जोवा मळे छे अने आज आपने समझवा मळे छे। तो आ पाठनी अंदर मित्रों चोरी कर्या पछी जे भूल थाय ओला जे ने ए पछतावो थाय छे अने पछतावो थाय एटले भूलनो स्वीकार करे छे अने एमांथी पोते रिया એ પ્રાસ્તિત કરે છે અને ફરી જીવનમાં આ ભૂલ ન થાય એ આપણે અહીંયા જોવા મળે છે। તો જો જીવનની અંદર હું ભૂલ કરું, તમે કર્યું અને બધાય કર્યું, પણ જે ભૂલમાંથી જે લોકો આગળ નીકળે, બીજી વાર એ ભૂલ ન કરે અને જીવનમાં પ્રગતિ કરે એ વ્યક્તિ મહાન, આપણને આ પાઠમાંથી એ જ બોધ મળે। પણ વારંવાર ભૂલ કરે એ નહીં, કે આપણે એકવાર દાખલા તરીકે કોઈ પણ માવો પાન ખાધું વાળો, પણ એકવાર ખાધું બીજી વાર એ ભૂલ સમજી અને અમલ કરી ન ખાય જીવનમાં અને જીવનમાં આગળ વધે તો એ મહાન વ્યક્તિ કહેવાય। પણ આપણે તો ખબર હે કે આ ખાય અને આ થાય તો આંખ બંધ કરીને લાવને લે, એક ને બે પડી ગઈ ખાધા જ રાખે, તો એ વસ્તુ નહીં, એ ખોટી વસ્તુ કહેવાય। આમાં આ પાઠમાં બાપુનો પાઠ છે જે મહાત્મા ગાંધીજીના પાઠમાં આપણને આ જ શીખવા મળે છે। બીડીઓના ઠૂઠા ભેગા કરવા, ઠૂઠા ચોરવા, ડોકળા ચોરવા અને ચોરીને એકબીજા ઉપર દોષ નાખી દેવો, ગંભીર ગણે છે આ પ્રશ્ન બાપુ। અને આમ બીડીનો એવો દોષ તો થયો ત્યારે એવા ઉંમરે 12-13 વર્ષની હતી, નાની એવી ઉંમર હતી 12-13 વર્ષની, કદાચ તેથી પણ ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે। પેલી ચોરી કરી ત્યારે 12-13 વર્ષની, બીજી ઉંમર હશે તે ચોરી કરી ત્યારે 13-14 વર્ષની હશે। આ ચોરી અને માંસાહારી ભાઈના સોનાના કળાની કકડાની કળાના કળ કળાની કકડાની એ હતી, તેમણે નાનું એવું સરખું એટલે 25-1 રૂપિયાનું કરજ હતું એ સમયે, 25 રૂપિયાનું દેણું હતું કરજ હતું, કે પેલા બીડીના છૂટા ફૂક્યા પછી માંસ ખાધું અને એ બધું ખોટું રાખ્યું અને એ દેણું ભરવા હતું તેને 25 રૂપિયાનું દેણું થઈ ગયું। અને આમ એટલે કેમ પતાવું એ એમ એને વિચાર આવ્યો, બંને ભાઈને વિચાર કરતા હતા, મારા ભાઈના હાથે તો સોનાનું નકર કરવું હતું, તેમાંથી એક તોલો સોનું કપાવવું એ મુશ્કેલ ન હતું, હોનાનું તોલું હતું તેમાંથી એક તોલું હોના ઓલા હોનાનું જે કરવું હતું એમાંથી એક તોલો હોનું રી કપાવવાનું કળામાંથી, બીજું નકલી ચડાવી દેવું, કરવું કપાઈ કરજ ફીટ્યું, પણ મારે સારો આ વાત અસહ્ય થઈ પડી। અહીંયા જે વાત કરવામાં આવી મિત્રો જે કરજ તો કે અસહ્ય થઈ પડી અને એનું આ અહીંયા વાત કરે મિત્રો, ખાસ યાદ રાખજો, ભૂલી ગયો તો છતાં પણ આપણે જ્યારે રોજ જે લેક્ચર ચાલુ થાય કોઈ પણ લેક્ચર 30 સેકન્ડની અંદર પહેલાં આપણે મુવમેન્ટમાં હાજરી કોમેન્ટમાં આપણે દર્શાવી દેવાની છે 30 સેકન્ડની અંદર, ભૂલી જાય કોઈ પણ છતાં પણ આપણે હાજરી દર્શાવી દેવાની। તો આ રીતના એ ચોરી ન કરી અને પોતે કરું કપાવાની વાત કરી અને હવે પછી ચોરી ન કરવાનો નિશ્ચય કર્યો। આ ભૂલથી તો બીડી પીધી, પછી માંસ ને એવું ખવાઈ ગયું, હવે પસ્તાવો છે, 25 રૂપિયાનું દેણું થઈ ગયું, કરું કપાયું અને એ ભરે છે, પણ હવે મનથી નક્કી કર્યું કે હવે ભવિષ્યમાં આ વસ્તુ કરવાની થતી નથી, ભવિષ્યમાં હવે ક્યારેય ચોરી નહીં કરી અને ખોટું નહીં બોલી। અને આમ પોતે પિતાજી મારશે તો એવો પણ ભય હતો અને ભય તો ન જ હતો
પણ તેમને કોઈ દિવસ એમને એકય ભાઈને તાળનું કહ્યું હોય એવું મને સ્મરણ નથી. જોરથી કીધું હોય ક્રોધે છે એવું પણ યાદ, પણ પોતે દુઃખી થશે, કદાચ માથું ફૂટશે, એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. પોતે દુઃખી થશે તો પિતાજીને ખોટું લાગશે, તો પિતાજી ક્રોધે ભરાશે, તો આવા અનેક વિચારો હતા. છતાં પણ પોતે એ માફી માગે છે અને કહે છે એ જોખમ ખેડીને પણ કબૂલ કરવું જોઈએ, તે વિના શુદ્ધ ન થાય એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ ન કરવો ને માફી માંગવી એવો ઠરાવ પસાર કર્યો. ઠરાવ એટલે એવો મન દ્વારા વિચાર એટલે કાયદો પસાર કર્યો કે હવે આપણે પિતાજીને આ ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીની અંદર કબૂલ કરી લઈ કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. બીડી પીવાની, બીડીના ઠોઠા વીણવાની, કડું કપાવવાની અને માંસ મચ્છી ખાવાની, તો આ ભૂલનો હું સ્વીકાર કરું છું અને ભવિષ્યમાં આવી ભૂલ કરીશ નહીં. એટલે હવે એવું નક્કી કર્યું અને એ ચિઠ્ઠી લખી પિતાજીના ટેબલ આગળ મૂકી દે છે. આમ એ દોષ કબૂલ કરવાનું નક્કી કર્યું, માફી માંગવાનું અને ઠરાવ એટલે મનમાં નક્કી કર્યું. ચિઠ્ઠી લખીને હાથો હાથ તો પિતાને આપવી, એ પણ શું કરવું, આપવું કે ન આપવું, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની એ સામે બેઠો. ધ્રુજતા ધ્રુજતા એ હાથ ચિઠ્ઠીને પિતાજીના મૂકી અને અહીંયા બેસે છે. એવા સમયની અંદર હું તેમની પાટ સામે બેઠો. આ વેળાએ તેમને પગંદરનું દર્દ હતું અને તેથી તેઓ ખાટલા વસતા, ખાટલાના બદલે લાકડાની પાટ વપરાતા હતા અને એનું અહીંયા કહે છે. આમ એક અહીંયા જે બીમારીની વાત કરી, શરીરને લગતી બીમારી પગદરણની, એટલે એ શારીરિક બીમારી હતી પિતાજીની, એટલે એ ખાટલામાં હતા અને એવા સમયે ખાટલા વસતા એના બદલે લાકડાની પાટ વાપરતા હતા, એટલે લાકડાને એક બેસવાનું એવું જે સ્થાનમાં ઉપયોગી થયું. તો ત્યારે પોતે તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બે બિંદુ ટપકિયા, એટલે આંસુના ચિઠ્ઠી ભીંજાય તેમાં ક્ષણવાર આંખ મીચી અને ચિઠ્ઠી ફાડી નાખી અને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પણ પાછા સૂતા અને હું પણ રડ્યો. પિતાજીને દુઃખ સમજી શક્યો અને હું ચિતારો એવો હોઉં તો એ ચિત્ર આજે પણ સંપૂર્ણતાને આલેખી શકું છું અને આમ એટલું જ તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. પહેલી વાર પોતાના પિતાજી પાસે માફી માંગવી, ભૂલનો સ્વીકાર કરવો અને પોતાના પિતાના આંખમાંથી જે આંખો સરી પડે છે, આંસુ આંખમાંથી, અને એ ધોઈ એમને જીવનની અંદર સદાયને માટે પછતાવો થાય છે અને એ ચિત્ર ગાંધીજીના જીવનમાં આજે પણ એને પ્રેરણા આપે છે. એટલે જ્યારે હયાત હતા ત્યારે એવું આ પાઠની અંદર કહે છે અને આ પણ જોવા મળે છે. એ મોતીના બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો અને હું શુદ્ધ થયો અને આમ એ પ્રેમ તો જેણે અનુભવી હોય ને એ જાણે. રામ બાણ વાગ્યા રે હોય તે જાણે, હરિના બાણ હરિની ઈચ્છા હરિની ભક્તિ, જે ભક્તિ કરે એને ખબર હોય, જે ભગવાનને યાદ કરે સ્મરણ કરે, જે સત્ય બોલે સત્યનું આચરણ કરે, મહેનત કરે પરિશ્રમ કરે ઈમાનદારી, એને ખબર હોય, જો ન રહી એને ખબર પડે નહીં. આ પાઠમાં ગાંધીજીના જીવનના પ્રસંગમાં ગાંધીજી જ્યારે નાના હોય છે ત્યારે પોતે ચોરી કરે છે, પછી બીડી પીવાનો શોખ જાગે છે, બીડીના ઠૂઠા વીણે છે, ભેગા કરે પીવે છે, પછી કોઈક અમુક પાંદડા જાળવાના જે ડારખી હોય એને ફરગાવીને પણ ધુમાડો કહે છે, પછી પસ્તાવો થાય છે, પછી કહે છે કે મને બીડીના આ ધુમાડોને ગમતું નથી, પછી ભાઈ હોય છે માછ માછી ખાધી હોય છેલ્લે એ કડું હોય કડું કપાવી અને વેચે છે. પછી એમ થયું કે હવે પિતાજી પાસે આપણે ભૂલની માફી માગી અને એવા સમયે પોતે પોતાના પિતાજી પાસે આ ચિઠ્ઠી લખવાનું નક્કી કરે છે. ચિઠ્ઠી મૂકે છે, પણ પિતાજી એ સમયે બીમાર હોય છે, અસહ્ય દર્દ હોય, તો પિતાજી એ ચિઠ્ઠી વાંચે ને આંખમાંથી બે બિંદુ રૂપે એ આંસુના ટપકી પડે છે અને ગાંધીજીના જોઈ એને પણ દુઃખ લાગે છે અને મનોમન એ નક્કી કરે છે કે હવે હું ભવિષ્યમાં આ કામ કરીશ નહીં. મારે સારો આ અહિંસાના એ પદાર્થ પાઠ હતો તે વેળાએ તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું કાંઈ જોયું નહોતું. આજે પણ હું અને શુદ્ધ અહિંસાના નામે જ ઓળખું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપમાં પકડે ને ત્યારે
તે પોતાનાથી સ્પષ્ટ થાય છે, હૃદયથી સ્પષ્ટ થાય છે, કોને અલિપ્ત રાખે છે એ વ્યાપક અહિંસાની વાત કરી. શક્તિનું માપ કાઢવું ને એ અશક્ય છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી એવું લાગે છે, અને તે ક્યારેક ક્રોધે કરશે, કટુ વચને સંભળાવશે, કદાચ માથું પણ ફૂટશે એવું, એટલે કે સમજાવશે એમ રૂઢિપ્રયોગ અર્થમાં પૂછે તે યાદ રાખવું. અને આમ એવા સમયે પોતે આટલી બધી તેમણે અપાર એવી શાંતિ જાળવી રાખી છે, જાળવી, અને કારણ કે દોષની નિખાલસતાની કબૂલાત કરવીને એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષને કબૂલ કરે છે ને તે નિખાલસ છે, તે ભોળો છે, તે સાચો છે, અને ફરી કદી એવી ભૂલ ન કરે ને એ પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે એ વ્યક્તિ મહાન છે, શુદ્ધ છે, અને એને જ પ્રાર્થિત કરું છું. હું જાણું છું કે મારા એક કરારથી પિતાજી મારા વિશે એ નિર્ભય થયા છે, અને તેમનો મહાપ્રેમ એ વૃદ્ધિ એટલે વિકાસ પામ્યો છે. આ પાઠની અંદર મિત્રો સરસ મજાનો પાઠ છે કે ગાંધીજીના જીવન આધારિત છે. જે બાળપણની અંદર નાની ઉંમર હોય 12-13 વર્ષની, ત્યારે ભૂલથી એકવાર આ જે કડું વેચવું પડે છે, દેણું થઈ જાય છે, પછી બીડી પીવે છે, થોડુંક માંસ મછીનું આવે છે, મદિરાપાનનું આવે છે, આમાં આમાં પાઠ પાપણ નાનકો ઉલ્લેખ છે, અને આ એના કારણે એમના જીવનમાં એના પછતાવો થાય છે. અને એવા સમયે જે પોતે પોતાની આ ભૂલનો સ્વીકાર કરે છે મનોમન, પહેલાં તો નક્કી કરે છે કે આ હું આપઘાત કરી લઉં, આ મેં ખોટું કામ કર્યું છે, વળી વિચારે છે કે આપઘાત કરું તો યોગ્ય નથી, તો હવે હું મારી ભૂલનો સ્વીકાર કરું. તો એવા સમયે ચિઠ્ઠી લખવાનું નક્કી કરે છે, એ ચિઠ્ઠી લઈ પોતાના પિતાજી પર આપે છે. પિતાજી ખાટલા વર્ષ બીમાર હોય છે, ફરી પિતાજીના આંખમાંથી બે આહુણા સરોવરે છે, અને એવા સમયે એના પિતાજી એના પર જરાય ક્રોધ કરતા નથી. અને આમ એ પિતાજી એના આંખમાંથી આહુણું સરી પડે છે, અને આ મહાત્મા ગાંધીના હૃદય પરિવર્તનનો સરસ મજાનો આ બનાવ છે. અને આજથી મહાત્મા ગાંધીજી મનોમન નક્કી કરે છે કે આજના દિવસથી કોઈ દિવસ હું ખોટું નહીં બોલું, ચોરી નહીં કરું, મદિરાપાન નહીં, માંસ મછી નહીં કે બીડી નહીં, કંઈ પણ આવા પદાર્થનું સેવન કરીશ નહીં. આવું એ ગાંધીજી મનોમન નક્કી કરે છે. અને આમ આ પાઠની અંદર એ પોતાની ભૂલ સ્વીકારે છે, અને પોતાના પિતાજી પણ એ સમયે એમને માફ કરી દે છે. અને આમ આ પાઠમાંથી આપણને પણ એ બોધ મળે, ભૂલ હંમેશા જીવનમાં થાય, મારાથી થાય, તમારાથી થાય, બીજાથી થાય, પણ ભૂલ જે સ્વીકારે અને પુનઃ ફરીથી ભૂલ ન કરે ને એ વ્યક્તિ મહાત્મા જ કહેવાય છે, અને જીવનની અંદર આગળ વધે. નિર્ભયપણે ડર વિના પોતાની ભૂલ સ્વીકારે, કોઈ અધિકારી પાસે હોય, ઘરના સભ્ય હોય કે મિત્રો હોય, જે ભૂલ સ્વીકારે અને ફરીથી ભૂલ ન કરે એ વ્યક્તિ મહાન કહેવામાં આવે છે. એટલે આપણને આ પાઠમાંથી એ જ બોધ મળે છે, જીવનની અંદર આગળ વધવું, જીવનની અંદર સત્યનું આચરણ કરવું, સત્ય જ બોલવું, હંમેશા આપણે અહિંસામાં માનવું, હિંસામાં ન માનવું, અને પ્રેમરૂપી જીવનની અંદર રહેવું શાંતિથી. આ પાઠ્યો મિત્રો આપણો અહીંયા પૂરો થાય છે. હવે એમાંથી વ્યાકરણ જે આપણે અમુક લખાયું છે આગલા લેક્ચરમાં, સમાસથી શબ્દ વિરુદ્ધાર્થી, તેમાંના વિરુદ્ધાર્થી અમુક શબ્દ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, તો એ શબ્દને જરાક આપણે પઠન કરી લે. ઝેર તો અમૃત, સંધ્યા તો ઉષા, નકર તો પોલું, સહેલો તો અઘરો, સ્વાધીનતા પરાધીનતા. હવે એવા વાક્યો જેમાં કાર અવસ્થામાં આવે કે કયા કારણનું આ વાક્ય છે, બરોબર? બીડી લઈને ફૂંકવાની ટેવ તો એ ભૂલી જ ગયા, એટલે પેલા બીડી લઈને ફૂંકતા હતા એટલે પીતા હતા, પણ હવે ભૂલી ગયા ને, તો એ ઘટના ભૂતકાળ થઈ ગઈ. તેના ધુમાડાથી હું ગુંગળામાં જાઉં છું તો ચાલુ છું, ધુમાડો આવે એટલે હું ગુંગળાઈ જાઉં છું, તેને એ ક્રિયા ચાલુ બતાવી. હવે તે ક્રોધ કરશે, આ ગાંધીજી જે પાછળ પિતાજીને ચિઠ્ઠી લખે ત્યાંનો એ વિચારે છે, હું મારા પિતાને ચિઠ્ઠી લખું અને દવ હજી દીધી નથી, દવ પછી શું કરશે? તો ક્રોધ કરશે, કટુ વચન બોલશે, સંભળાવશે, માથું કૂટશે. એ ભવિષ્યની વાત છે, ચિઠ્ઠી દઈએ ને એ પેલા વિચારે છે, તો એવો જે વાક્ય હોય એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે, બરોબર? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાકી બુકની અંદર આપણે આ જે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ રહ્યા એ આપણે લખવાના ખાસ.
આપણે પાઠ્યપુસ્તક ની અંદર નીચેના પ્રશ્નો પાંચ સાત વાક્યમાં લખી લ્યો. સ્વાધ્યાયના બીજા પાઠના બધા પ્રશ્નો વ્યવસ્થિત પાઠ્યપુસ્તક બનાવી, અનુક્રમિકા બનાવી, વ્યવસ્થિત એમાં લેસન લખી નાખવાનું છે અને પરીક્ષામાં પૂછાય પણ હગે. તો આવા પ્રશ્નની આપણે તૈયારી કરજો. બરોબર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.